અગાઉના વિડિયો કરતા હવે આપણે આગળ જોઈશું. ચાલો આપણે બધા વિદ્યાર્થીઓ શું કર્યું હતું, પેટ્રોલ પંપની સામે ઊભા હતા કે બસમાં કેટલું ડીઝલ પુરાવવાનું છે એ જોવા માટે, નિરીક્ષણ કરવા માટે કે બસમાં કેટલું ડીઝલ જોશે. તો વિદ્યાર્થી મિત્રો કે બસમાં કેટલું ડીઝલ પુરાવ્યું હતું, તો 100 લિટર ડીઝલ પુરાયું હતું. કેટલા લિટર ડીઝલ પુરાયું હતું? 100 લિટર ડીઝલ પુરાયું હતું. તો આપણે કેટલા રૂપિયા એમને આપ્યા હતા? તો 5,500 રૂપિયા ચૂકવવા પડ્યા હતા. કેટલા રૂપિયા ચૂકવવા પડ્યા હતા? 5,500 રૂપિયા. તો 1 લિટર ડીઝલ નો ભાવ કેટલા રૂપિયા થાય? આપણને એવો પ્રશ્ન થાય કે આપણે કુલ 100 લિટર ડીઝલ પુરાવ્યું અને એના રૂપિયા થયા 5,500 રૂપિયા થયા. તો આપણે હવે 1 લિટર નો ડીઝલ નો ભાવ કેટલા રૂપિયા થયો હશે? તો આપણે પદ મૂકશું કે 100 લિટર ડીઝલ ના 5,500 રૂપિયા, તો 1 લિટર ડીઝલ ના કેટલા રૂપિયા? આવી રીતે પદ મૂકવું પડે. આ એક જતો રહેશે, ઉપર 100 આવી જશે નીચે, ગુણ્યા 5,500 ના 5,000 ને 500 રૂપિયા. આ 0 આ 0 ઉપર નીચે 0 શું થઈ જશે? ઉડી જશે, કટ થઈ જશે. બીજો 0 બીજો 0 ઉડી જશે. કેટલા રૂપિયા આયા? 55 રૂપિયા આયા. 55 ગુણ્યા 1 એટલે 55 રૂપિયા. તો 1 લિટર ડીઝલ નો ભાવ કેટલા રૂપિયા થયો હશે? તો કેટલા રૂપિયા થયો હશે? તો આપણે અહીં લખી શકીએ કે 55 રૂપિયા થયો હશે. હવે આ બસમાં ડીઝલ પુરાય છે, પેટ્રોલ પુરાય છે, ત્યારે છોકરાઓ બધા, બાળકો બધા બાથરૂમ જવા માટે નીચે ઉતર્યા હતા. તો બાથરૂમ જયા બધા, પેટ્રોલ પંપની બાજુમાં એક બાથરૂમનું શૌચાલય હતું. તો ત્યાં કેટલાક વિદ્યાર્થીઓને બાથરૂમ જવા નીચે ઉતર્યા અને ગયા. તો અમને બાથરૂમની બહાર આવતા કેટલો સમય લાગ્યો હશે? જ્યાં સુધી બસમાં પેટ્રોલ પુરાય ત્યાં સુધી કેટલાક વિદ્યાર્થીઓ, કેટલાક બાળકોને બાથરૂમ જવાનું થયું. તો એમને બાથરૂમ જતા કેટલો સમય લાગ્યો હશે? તો આપણે અગાઉ જોયું કે 15 મિનિટ થઈ હતી, એક બસમાં ડીઝલ પુરાવવા કેટલી મિનિટ થઈ હતી? 15 મિનિટ થઈ હતી. તો એમને બાથરૂમ જવા, બાથરૂમની બહાર નીકળતા પણ કેટલો સમય લાગ્યો હશે? તો 15 મિનિટ લાગ્યો હશે. આપણે એવું કહી શકીએ કે બાળકોને બાથરૂમની બહાર આવતા પણ જ્યાં સુધી પેટ્રોલમાં, બસમાં પેટ્રોલ પુરાય ત્યાં સુધી તેઓ બાથરૂમ ગયા. એટલે એક બસમાં પેટ્રોલ પુરાવતા કેટલો સમય લાગ્યો હતો? 15 મિનિટ લાગ્યો હતો. તો અમને પણ બાથરૂમની બહાર આવતા 15 મિનિટનો સમય લાગ્યો હશે, એવું આપણે કહી શકીએ. હવે ભીમ બેટકા તરફ, હવે લોકો બસ ભીમ બેટકા તરફ પ્રયાણ કરે છે, જાય છે. બધા બાળકો બેસી ગયા છે અને ભીમ બેટકા તરફ જાય છે. ત્યારે અંજન કહે છે, ભીમ બેટકા શું છે? કહેશે, આ ભીમ બેટકા નામનું સ્થળ છે, ત્યાં શું જોવા લાયક છે? તો રહીના બેન કહે છે કે 10,000 વર્ષ પહેલા લોકો દ્વારા બનાવેલી ઘણી બધી ગુફાઓ અને ગુફા ચિત્રોનું છે આ ભીમ બેટકા છે. ત્યાં 10,000 વર્ષ પહેલાના બધા ચિત્રો છે, એમાં શું છે? ગુફાઓ છે અને ગુફા ચિત્ર છે. તો એ સેના દ્વારા બનાવવામાં આવ્યા હતા? તો ગુફા ચિત્ર છે એ કોતરણી કરીને બનાવેલા હતા. તો સુમી શું કહે છે? 10,000 વર્ષ? શું 10,000 વર્ષ? ગોપી કહે છે કે, ત્યારે સુમી શું કહે છે કે 10,000 વર્ષ? હું 10,000 વર્ષની કલ્પના પણ નથી કરી શકતો કે એના પહેલા શું શું હશે. ત્યારે ગોપી કહે છે કે હું 100 વર્ષનું વિચારી શકું છું. ગોપી શું કહે છે કે હું 100 વર્ષ સુધી વિચારી શકું, પણ 10,000 વર્ષ પહેલાનું વિચારી શકતી નથી. 100 વર્ષનું વિચારી શકું કારણ કે મારા પપ્પાના દાદી 100 વર્ષના હતા. એના પપ્પાના દાદી કેટલા વર્ષના હતા? 100 વર્ષના હતા. ત્યારે ગોપી શું કહે છે કે મારા પપ્પાના દાદી છે એ 100 વર્ષના હતા, તો હું 100 વર્ષ સુધીનું વિચારી શકું છું કારણ કે એના દાદી છે એમને બધી વાતો કહેતા હતા, 100 વર્ષ પહેલાની એમના જીવનનું પરિચય આપતા હતા. એટલે ગોપી 100 વર્ષ સુધીનું કહી શકે તેમ છે. હવે મનજીત શું કહે છે? તે ગુફાઓ 100 દાદીની ઉંમર જેટલી જૂની હશે? શું કહે છે? એ ગુફાઓ છે
એ દાદીના કેટલા વર્ષ હતા 100 વર્ષ હતા તો આપણી ગુફાઓ તો કેટલી જૂની હતી કે છે 10000 વર્ષ પહેલાની કેટલા વર્ષ પહેલાની હતી 10000 વર્ષ પહેલાની તો 10000 કેમ થાય 10000 આવી રીતે લખાય એકમ દશક 100 હજાર 10000 તો 10000 વર્ષ પહેલાની એ ગુફાઓ હતી તો મંજે શું કહે છે કે આ ગુફા તો 100 દાદીની ઉંમર જેટલી થઈ હતી ને દાદી કેટલા હતા 100 વર્ષના હતા તો આવા એક દાદી 100 વર્ષના હોય તો 10000 કરવા હોય તો કેટલા દાદીઓની સંખ્યા લેવી પડશે તો કહે છે 100 100 ને કેટલા વડે ગુણવા પડે બીજા 100 વડે ગુણીએ ત્યારે 10000 જવાબ આવે એટલે કહે છે એક દાદીની ઉંમર 100 વર્ષની હતી એવા 100 દાદી લઈએ ત્યારે એ ગુફાની ગુફાની વર્ષ જેટલા વર્ષ થાય એમ કહેવામાં માંગે છે અહીંયા કે એક દાદીની ઉંમર હતી 100 વર્ષની તો એવા કેટલા દાદી લઈએ કે 100000 વર્ષ થાય 10000 વર્ષ થાય તો એવા દાદી 100 લઈએ ત્યારે 10000 વર્ષ થાય હવે દરેક જણ ખરખરાટ હસવા લાગ્યો આ બધા વિશે ભીમ બેટકા વિશે નવા નવા ચિત્રો બધા ગુફાઓ જોતા હતા અને અંદરો અંદર બધા હસવા લાગ્યા ત્યારે શંકર કહે છે કે આ ચિત્રમાં મોટા કદની જંગલી બળદો દેખાય છે શંકર શું કહે છે કે આ ચિત્ર છે એમાં મોટા મોટા મને જંગલી બળદો દેખાય છે એવું મને લાગે છે તો તેના મિત્રને શું કહે છે કે હું બળદો ગણું અને તું શું ગણજે હરણા ગણજે આ ચિત્રમાં જેના જેના પ્રાણીઓના ચિત્ર છે એ તું ગણજે ત્યારે મીના શું કહે છે વચ્ચે મીના કહે છે કે હું તો લોકો ગણીશ લોકો એટલે શું થશે માણસો ગણીશ મીના શું કહે છે કે હું તો માણસો ગણીશ શંકર શું કહેતો તો આ ચિત્ર જોઈ કે હું તો આમાં મોટા કદના જંગલી મને બળદો દેખાય છે તો હું બળદો ગણીશ અને તું શું ગણજે હરણા ગણજે જ્યારે મીના શું કહે છે કે હું તો લોકો ગણીશ લોકો એટલે વ્યક્તિ માણસો ગણીશ હવે શંકર છે બળદો ગણે છે શંકર કેટલા બળદો ગણ્યા 1 થી લઈને 35 36 37 કુલ એને કેટલા બળદો ગણ્યા જંગલી 37 બળદો ગણ્યા એ 1 થી ગણતો હતો ત્યારે એને કુલ છેલ્લે પહોંચ્યો 37 એ પહોંચ્યો તો એને શંકરે કેટલા બળદો ગણ્યા 36 બળદો ગણ્યા જ્યારે એને કેટલા હરણો ગણ્યા તો કે 112 1 થી લઈને ગણવાનું છે 1 2 3 એમ 100 પછી 112 113 114 10 10 117 એટલે છેલ્લી સંખ્યા કઈ છે 117 તો એને કેટલા હરણા ગણ્યા હશે 117 હરણા ગણ્યા હવે શંકરે ગણ્યા હતા 37 બળદો અને એને ગણ્યા બીજાએ ગણ્યા હતા 117 હરણા તો આપણને પ્રશ્ન પૂછે છે કે જંગલી બળદો કરતા હરણા કેટલા વધારે છે તો જંગલી બળદો હતા 37 અને હરણા હતા 117 તો 117 માંથી 117 હરણા હતા ઓછા બળદો કેટલા હતા 37 તો આ બંનેની બાદબાકી કરવી પડે 7 માંથી 7 જાય તો 0 1 માંથી 3 ના જાય એટલે 10 એક ઉપર લીટો મારીને 0 10 ને 1 11 11 માંથી 3 જાય તો કેટલા વધશે 8 વધે 0 ના 0 તો કેટલા હરણા વધારે હતા તો કહેવાશે 80 હરણા વધારે હતા જંગલી બળદો કરતા 80 હરણા વધારે હતા તો એ કેટલા વધારે આવશે 80 હરણા કેટલા વધારે હતા તો કહેવાશે 80 હરણા વધારે હતા ફરી એકવાર શંકરે બળદોની ગણતરી કરી અને એનો ભાઈબંધ છે એને કોની ગણતરી કરી હરણાની ગણતરી કરી જ્યારે મીનાએ શું ગણ્યું લોકો એટલે માણસોની ગણતરી કરી ચિત્રમાં જોઈને ત્યારે જંગલી બળદો બળદો કેટલા થયા હતા 1 થી લઈને 37 થયા હતા તો બળદોની કુલ સંખ્યા છે 37 જ્યારે હરણાની સંખ્યા છે કુલ 117 તો આપણને પ્રશ્ન પૂછ્યો કે જંગલી બળદો કરતા હરણા કેટલા વધારે છે તો હરણામાંથી
170 માંથી 37 જશે એટલે રહેશે 80 ગણા વધારે હતા કોની સરખામણીમાં તો બળદો હતા હવે બીજો પ્રશ્ન પૂછે છે મીના ખૂબ ખુશ છે કારણ કે બળદો અને હરણાની કુલ સંખ્યા કરતાં લોકોની સંખ્યા વધારે હતી તેની સંખ્યા 200 કરતાં ઓછી હતી એની સંખ્યા શું આવી 200 કરતાં ઓછી આવી પરંતુ એ ખૂબ ખુશ હતી કારણ કે બળદો અને હરણા કરતાં એની સંખ્યા શું આવી હતી લોકોની ઘણી હતી એની વધારે આવી હતી કોના કરતાં વધારે આવી હતી તો બળદો જંગલી બળદો કરતાં પણ અને હરણા કરતાં પણ એની સંખ્યા વધારે આવી હતી તો આપણને પ્રશ્ન પૂછે છે કે કેટલી વધારે હશે એની સંખ્યા તો આપણને ઓપ્શન આપે 214 154 137 અને 177 તો કેટલી સંખ્યા વધારે હશે તો કયો જવાબ આવશે અ બ ક કે ડ એની સંખ્યા કેટલી આવી હતી 200 થી ઓછી આવી હતી પણ બંને કરતાં તો કેવી હતી વધારે હતી તો કયો જવાબ આવશે ડ આવશે 177 કેટલો આવશે 177 જવાબ આવશે એની સંખ્યા કેટલી હતી લોકોની 177 બળદ કરતાંય વધારે અને હરણા કરતાં પણ વધારે પરંતુ કેવી હતી 200 થી ઓછી આ 177 200 થી ઓછા થયા કે નહીં હા તો એની સંખ્યા કેટલી હતી એને માણસો ચિત્રમાંથી ગણ્યા તો એની સંખ્યા આવી 177 ખ્યાલ આવી કોને હા હવે આગળનો પ્રશ્ન છે કુલ 600 કરતાં પણ વધારે ગુફા ચિત્રો છે અહીં ગુફામાં શું છે હે ભીમબેટકામાં ભીમબેટકા નામનું સ્થળે આપણે જોવા ગયા હતા ત્યાં કેટલા ચિત્રો કુલ છે 600 કરતાં પણ વધારે ગુફા ચિત્રો છે તો હવે ભીમબેટકાથી આ બધા ચિત્રો જોઈને બધા વિદ્યાર્થી મિત્રો તેમના શિક્ષકો સાથે ભીમબેટકાથી નીકળવા તૈયાર થઈ ગયા અને પાછા બસમાં બેસી ગયા અને ભીમબેટકાથી નીકળી ગયા અને ક્યાંક જવાનું હતું એમને ભોપાલ જવા પ્રયાણ કર્યું એટલે ભોપાલ જવા પાછા બસમાં બેસીને બસ શરૂ થઈ ગઈ અને ભોપાલ જવા તરફ ગયા હવે પ્રશ્ન એવો છે કે તેઓએ ત્યાં 1 કલાક વિતાવ્યો અત્યારે કેટલા વાગ્યા હશે ચલો આપણે પહેલા કેટલા વાગે ભીમબેટકા પહોંચ્યા હતા તો 11 વાગે ભીમબેટકા પહોંચ્યા હતા કેટલા વાગે ભીમબેટકા પહોંચ્યા હતા તો કે છે 11 વાગે આપણે ભીમબેટકા પહોંચ્યા હતા આપણે ભોપાલના પ્રવાસે જવા કેટલા વાગે નીકળ્યા હતા સૌથી પહેલા તો ભોપાલના પ્રવાસે જવા 9 વાગે નીકળ્યા હતા અને આપણો રૂટ કેટલા વાળો કેટલા કલાકનો હતો તો 2 કલાકનો હતો પણ ભીમબેટકા પહોંચતા આપણને કેટલા વાગે ગયા હતા 11 વાગે ગયા હતા ભીમબેટકા કેટલા વાગે પહોંચ્યા હતા આપણે 11 વાગે પહોંચ્યા હતા ભીમબેટકાથી પાછા બસમાં બેસીને આપણે ભોપાલ પહોંચવાનું હતું તો અત્યારે ભીમબેટકાથી ભોપાલ પહોંચ્યા ત્યારે કેટલો સમય થયો હતો તો ભીમબેટકા પહોંચતા 11 વાગ્યા હતા અને 11 વાગ્યાથી પછી 1 કલાક વિતાવ્યો 1 કલાક એટલે 11 માં 1 ઉમેરો એટલે કેટલા વાગ્યા હશે 12 વાગ્યા હશે અત્યારે ત્યાં 1 કલાક વિતાવ્યો એટલે કે અત્યારે કેટલા વાગ્યા હશે 12 વાગ્યા હશે હવે બધા ભોપાલ જવા તરફ રવાના થઈ ગયા ત્યાં તેઓ 1 કલાકથી ઓછા સમયમાં પહોંચશે એટલે કે ખાલી જગ્યા વાગે પહોંચશે 1 કલાકથી પણ ઓછા સમયમાં પહોંચશે ભીમબેટકાથી કેટલા વાગે નીકળ્યા 12 વાગે નીકળી ગયા ભીમબેટકાથી તો ભીમબેટકાથી ભોપાલ જવા નીકળ્યા ત્યાં તેમને 1 કલાકથી પણ ઓછા સમયમાં પહોંચી ગયા ભોપાલ કેટલા વાગે નીકળ્યા હતા એ આપણે ખાસ જોવાનું છે ભીમબેટકાથી કેટલા વાગે નીકળ્યા હતા 12 વાગે નીકળી ગયા હતા પરંતુ 1 કલાકથી ઓછા સમયમાં એ ભોપાલ પહોંચી જાય છે તો 12 માં 1 ઉમેરો તો કેટલા વાગશે 1 વાગશે કેટલા વાગે પહોંચશે 1 વાગે પહોંચી જશે ભોપાલ તરફ જવા ભોપાલે પહોંચી જશે 1 વાગે ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો આવી રીતે ગણતરી કરવાની છે સૌથી પહેલા તો બસ ઉપડી પછી ભીમબેટકા કેટલા વાગે પહોંચ્યા એ આપણને ખ્યાલ હોવો જોઈએ તો ભીમબેટકા પહોંચ્યા હતા 11 વાગે પહોંચ્યા હતા ભીમબેટકા એને બધા ગુફાના ચિત્રો જોયા અને બધી પથ્થરો ઉપર કરેલી કોતરણી જોઈ કે કેટલા બધા જૂના પથ્થરો હતા એના ઉપર પણ આટલા વર્ષો પહેલા લોકોએ કેવી સંખ્યા
રચના કરી હતી કે એટલા કેટલા બધા વર્ષ પહેલા કે 10000 વર્ષ પહેલા આવા માણસો પણ આવી રીતના ચિત્રો દોરી શકતા હતા એવું બધા વિચારતા હતા ત્યાં એમને ભીમબેટકામાં જ એક કલાક પસાર થઈ ગયો અને ભીમબેટકાથી પછી બસમાં બેઠા ત્યારે કેટલા વાગ્યા હતા 12 વાગ્યા હતા ભીમબેટકાથી પાછા 12 વાગે નીકળે છે ભોપાલ તરફ જવા નીકળે છે ભોપાલમાં પહોંચતા એમને એક કલાકથી ઓછો સમય લાગે છે તો 12 માં 1 ઉમેરીએ એટલે કેટલા વાગશે 1 વાગે 1 વાગે ભોપાલ પહોંચી જશે અહીંયા બધાને ખબર પડી ગઈ ને આખું આજનું ચલાવ્યું એ હા તો આજનું હોમવર્ક છે 16 થી 20 ના ઘડિયા લખી પાકા કરવા બધા વિદ્યાર્થી મિત્રોએ 16 થી 20 ના ઘડિયા ફરજિયાત લખવાના અને ફરજિયાત પાકા પણ કરવાના છે જે આપણને ગણિતના વિષયમાં બહુ જ ઉપયોગી છે બીજું હોમવર્ક છે દાખલા ગણવા જે મેં આજે પેટ્રોલ વિશે શીખવાડ્યું અને ડીઝલ વિશે શીખવાડ્યું એના જેવા બીજા મેં બે દાખલા આપ્યા છે પહેલો દાખલો હું સમજાવી દઉં છું તમારે એની રીતે ગણવાનો છે નિખિલ બાઇકમાં 1 લિટર પેટ્રોલ પુરાવે છે નિખિલ બાઇકમાં કેટલા લિટર પેટ્રોલ પુરાવે છે તો કહે છે 1 લિટર પેટ્રોલ પુરાવે છે તો તે 44 કિલોમીટર ફરી શકે છે કેટલા કિલોમીટર ફરી શકે છે 44 કિલોમીટર ફરી શકે છે તો આવા તો 8 લિટર પેટ્રોલ પુરાવે તો કેટલા કિલોમીટર ફરી શકે ચાલો વિચારો તમે નિખિલ બાઇકમાં 1 લિટર પેટ્રોલ પુરાવે છે તો એ 44 કિલોમીટર ફરી શકે છે તો 8 લિટર પેટ્રોલ પુરાવે તો કેટલા કિલોમીટર ફરી શકે તો આપણે એની ગણતરી કરશું પદ મૂકીશું કે 1 લિટર પેટ્રોલ પુરાવે ગુજરાતીમાં લખે 1 લિટર પેટ્રોલ પુરાવે તો તે 44 કિલોમીટર ફરી શકે માટે 8 લિટર પેટ્રોલ પુરાવે તો કેટલા કિલોમીટર ફરી શકે આવી રીતે કદ મૂકવાનું 8 જશે ઉપર 1 આવી જશે ગુણ્યા 44 બરાબર 8 નો 44 વડે ગુણાકાર કરવાનો 44 ગુણ્યા 8 થશે 8 6 32 નો બગડો બધી પડી 3 8 6 32 32 માં 3 ઉમેરશું એટલે 35 જવાબ આવશે તો કુલ કેટલો જવાબ આવશે 352 તો અહીંયા આપણે લખશું ગણતરી કરી હતી અહીંયા કે 322 કિલોમીટર ફરી શકે જો આપણે બાઇકમાં 8 લિટર પેટ્રોલ પુરાઈએ તો 352 કિલોમીટર ફરી શકે આવી રીતે પહેલો દાખલો પૂરો કરવાનો અને નીચે લાઈન પણ લખવાની કે જો બાઇકમાં 8 લિટર પેટ્રોલ પુરાઈએ તો 352 કિલોમીટર ફરી શકે આવી રીતે તમારે ગણતરી કરવાની દાખલો ગણવાનો બીજો દાખલો છે શાંતિભાઈ તેમની કારમાં 20 લિટર ડીઝલ ભરાવે છે કેટલા લિટર ડીઝલ ભરાવે છે 20 લિટર ડીઝલ ભરાવે છે જો ડીઝલનો ભાવ એટલે કિંમત 65 રૂપિયા હોય તો તેમને કેટલા રૂપિયા ચૂકવવા પડે ચાલો 1 લિટર ડીઝલનો ભાવ કેટલો કીધો છે 65 રૂપિયા કીધો છે શાંતિભાઈને 1 લિટર ડીઝલનો ભાવ કેટલો થયો 65 રૂપિયા કીધો હવે એવા કેટલા લિટર ડીઝલ પુરાવે છે તો કે છે 20 લિટર ડીઝલ પુરાવે છે તો અહીંયા પણ આપણે બીજા દાખલાની ગણતરી કરીશું દાખલા નંબર 2 કે 1 લિટર ડીઝલનો ભાવ 65 રૂપિયા હોય તો માટે 20 લિટર ડીઝલનો ભાવ કેટલા રૂપિયા થાય આવી રીતે પદ મૂકીશું હવે શું કરશું 20 ઉપર જતા રહેશે એ નીચે આવી જશે ગુણ્યા 65 ચાલો 20 ગુણ્યા 65 આપણે કરવા પડશે તો અહીં આપણે કરશું સાઈડમાં કે 20 ગુણ્યા 65 ચાલો સૌથી પહેલા બે સંખ્યા હોય તો શું આવશે 0 છ ને રેખી ગુણો 6 0 0 છ દુને 12 વત્તા હવે 5 ને લેવાના 5 0 0 5 દુને 10 ચાલો હવે કઈ શું સરવાળો 0 0 0 0 0 0 બે ને 1 3 1 નો 1 તો કેટલા રૂપિયા ચૂકવવા પડે તો 1300 રૂપિયા ચૂકવવા પડે 1000 ને 300 રૂપિયા કેટલો જવાબ આવ્યો 1000 ને 300
કહી શકાય કે શાંતિભાઈને કારમાં 20 લિટર ડીઝલ પુરાવવા માટે કુલ કેટલા રૂપિયા આપવા પડશે તો 1300 રૂપિયા આપવા પડશે આ રીતે તમારે બંને દાખલાની ગણતરી કરવાની અને દાખલો